કેશોદ નગરપાલિકાને વેરા વધારવા વિરુદ્ધ વાંધા અરજીઓ આપવામાં આવી. કેશોદ હિત રક્ષણ સમિતિ દ્વારા છાવણી ઉભી કરી એકઠી કરી હતી વાંધા અરજીઓ. કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ 2019-20 એટલે કે 1 એપ્રિલથી શહેરના મિલકતધારો પાસેથી દિવાબત્તીકર રહેણાંકમાં રૂપિયા 360 અને બિન રહેણાંક વેપારી સંસ્થામાં રૂપિયા 720 અને સફાઈકર રહેણાંકમાં રૂપિયા 720 અને બિન રહેણાંક વેપારી સંસ્થામાં રૂપિયા 960 વાર્ષિક લેવા વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ધારાધોરણ મુજબ દૈનિક અખબારોમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી 30 દિવસોમાં વાંધા રજૂ કરવાની જાણ કરી હતી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા શહેરના મુખ્ય ચોક વિસ્તારોમાં છાવણી ઊભી કરી 4 દિવસમાં એકઠી કરેલી 2700થી વધારે વાંધા અરજીઓ આજરોજ નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ બેઠલાણીને સુપ્રત કરી તમામ મિલકતધારોની વાંધા અરજીઓ વિરોધ ધ્યાને લઈને અસહ્ય વેરા વધારો રદ કરવા અને નિયમોસર તમામ મિલકતધારોને રજૂઆત કરવાની જાણ કરવા રજૂઆત કરી છે. કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા આગામી દિવસોમાં કારોબારી સમિતિ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વેરા વધારાની વિરુદ્ધ ચલાવેલા અભિયાનમાં સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ કેશોદ હિતરક્ષક સમિતિ અને એના કન્વીનર રાજુભાઈ પંડ્યા તરફથી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં દીવાબત્તીકર અને સફાઈકર જે વધારવામાં આવેલ છે એની સામે કેશોદ શહેરના ટેક્સ પેયર નગરજનો દ્વારા કલેક્ટ કરવામાં આવેલી વાંધા અરજીઓ સુપ્રત કરવામાં આવેલ છે અને આ વાંધા અરજીઓના અનુસંધાને આગામી સમયમાં નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા છાવણીઓ નાખી અને નગરપાલિકા દ્વારા દીવાબત્તી કર અને સફાઈ કર વધારવા માટે જે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે એના વિરોધમાં વાંધા અરજીઓ એકઠી કરી અને આજરોજ નગરપાલિકાના ઓફિસ પ્રેસિડેન્ટને તમામ 2700થી વધારે વાંધા અરજીઓ આપેલી છે અને નગરપાલિકાને લેખિતમાં જાણ કરેલ છે કે તમામ વાંધા અરજી આપનારા મિલકત ધારકોને બોલાવી અને એ લોકોનો વાંધા સાંભળી અને ત્યારબાદ જ મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.